કરવામાં આવી છે। બાકી બોટોને પરત બોલાવવામાં આવી રહી છે। વાવાઝોડાની આગાહીને પગલે નિર્ણય લેવાયો છે અને તાત્કાલિક માછીમારો જે દરિયો ખેડવા માટે ગયા છે તે માછીમારોને પરત બોલાવવામાં આવી રહ્યા છે। તો 1000 થી વધુ બોટ જે છે તે પરત આવી રહી છે। દીવના વણાક બારા બંદરે બોટોને લાંગરવામાં આવી છે। 1000 થી વધુ બોટો લાંગરવામાં આવી છે। બાકી બોટોને પરત બોલાવવામાં આવી છે। તો વાવાઝોડાની આગાહીને પગલે નિર્ણય લેવાયો છે। હાલમાં બોટોને લંગારી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વાવાઝોડાની અસર જે છે તેને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે, જેથી માછીમારો પરત ફરી રહ્યા છે। વિભાગની આગાહી મુજબ આવનારી 6 તારીખે દ્વારકા અને દીવના દરિયામાં મહાનામનું જે વાવાઝોડું છે તે ટકરાશે અને જેને કારણે કહી શકાય કે સંઘ પ્રદેશ દીવના આ જે વણાકબારા બંદર છે ત્યાંના દ્રશ્યો છે। વણાકબારા બંદર ઉપર હાલ બોટોનો ખડકલો જામ્યો છે। ખાસ કરીને વણાકબારા બંદરની જો વાત કરીએ તો 1000થી પણ વધુ બોટ માલિકો છે અહીં અને તેઓની તમામ જે બોટો છે તે હાલ દરિયાકાંઠે લાંગરી દેવામાં આવી છે। પરંતુ એ પ્રકારે જોવા જઈએ તો જે વાવાઝોડાને લઈ અને તારીખ 5થી લઈ અને 9 તારીખ સુધીમાં માછીમારો છે તેઓને દરિયો ન ખેડવા માટે પણ સરકારે તાકીદે સૂચન કરવામાં આવ્યું છે। ત્યારે હાલ મોટાભાગની બોટો છે તે અહીંયા દરિયા કિનારે આવી ચૂકી છે, પરંતુ જે બોટ દરિયાની અંદર છે તે પણ હાલ બોટ પરત ફરી રહી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો મહા વાવાઝોડાનો ખતરો હજુ પણ યથાવત છે। ખેડૂતોની આશા ઉપર ફરી વળ્યા છે પાણી। શું છે ગીર સોમનાથ ખેડૂતોના હાલ, આવું જોઈએ। સમુદ્રમાં વાવાઝોડાની દહેશત ટળી, પરંતુ રાજ્યના ખેડૂતો પર ખતરો હજુ પણ યથાવત। વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે નહીં ટકરાય, પણ આગામી 7 તારીખ સુધી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પડશે ભારે વરસાદ। ખેતરોમાં ભરાઈ શકે છે પાણી, ઊભો પાક પાણીમાં ધોવાઈ શકે છે અને વરસાદે તેનું રૌદ્ર સ્વરૂપ અત્યારથી જ બતાવી દીધું છે। જી હા, રાજ્ય પરથી મહા વાવાઝોડાનો ખતરો તો ટળ્યો, પરંતુ તેની જોરદાર અસર હાલ ગીર સોમનાથમાં જોવા મળી રહી છે। ગીર સોમનાથ, સુત્રાપાડા, કોડીનાર અને વેરાવળમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ભારે નુકસાન થયું છે। જો આ દ્રશ્યો કોડીનાર એપીએમસીના છે, જ્યાં હરાજી માટે લાવવામાં આવેલી 5000 ગુણી ખેડૂતોની મગફળી ભારે વરસાદના કારણે પાણીમાં ધોવાઈ ગઈ। ખેડૂતો જે પોતાનો માલ વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં મૂકેલો માલ ઓછામાં ઓછો 6-7000 ગુણી મગફળી ગ્રાઉન્ડમાં વાહનોમાં અને 70% માલ વાહન વિનાના ખેડૂતોએ ગ્રાઉન્ડમાં જે ઢગલા કરેલા હતા તે તમામ માલ પલળી ગયેલ છે। આ તો આપણે વાત કરી એપીએમસીની, પરંતુ આ કમોસમી વરસાદે તો એવી તારાજી સર્જી છે કે ખેતરો પાકથી નહીં પરંતુ વરસાદી પાણીથી ભરાઈ ગયા છે, પાક પાણીમાં નાશ થઈ ગયો છે। ખેતરોમાં જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર પાણી અથવા તો કાદવ દેખાઈ રહ્યો છે। એટલું જ નહીં, વરસાદથી મૂંગા પશુઓ પણ મુશ્કેલી વેઠી રહ્યા છે અને વરસાદ રાતના 1:15 માંડીને 1 કલાક સુધીનું વરસાદનું પાણી પીડ્યું, ઓછામાં ઓછું 2 ઇંચ વરસાદ થયો અને એમાં મારે 2 વીઘાની માંડવી અને ઢોરનો સારો બધી પલળી ગયો અને જે ઓછો અને જે માંડવી હતી ત્રણેય એક ખેતરમાંથી બીજા ખેતરમાં વહી ગઈ અને હાલ ખેતરમાં પાણી ભરાઈ ગયેલ હાલતમાં છે। પાક લણવાના સમયે પાક વરસાદી પાણીમાં ધોવાઈ જતા ખેડૂતોને માથે હાથ રાખી રોવાનો વારો આવે છે। હવે ખેડૂતો માત્ર આશા રાખી રહ્યા છે કે કુદરત ખમૈયા કરે અને સરકાર તેમની વાહરે આવે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો ભલે ઓક્ટોબરમાં દેશભરમાંથી ચોમાસાએ વિદાય